નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બર્ડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 31 ઓક્ટોબર 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. કેશુભાઈ પટેલ કયા મંદિર ટ્રસ્ટના પ્રમુખ હતા? કેશુભાઈ પટેલ કે જેમનું નિધન થયું છે, તેઓ સોમનાથ મંદિર એમના ટ્રસ્ટના પ્રમુખ હતા. કેટલી રકમ સુધીની લોન લેનાર વ્યક્તિ તેમજ એમએસએમઈ ઉદ્યોગને લોનની મોરેટોરિયમ સમય દરમિયાન વ્યાજનું વ્યાજ કેન્દ્ર સરકાર ચૂકવશે? તો 2 કરોડ સુધીની, અપ ટુ 2 કરોડ. જશોમતી નંદન દાસજીનું નિધન થયું, તેઓ ઇસ્કોન સંસ્થાના પ્રમુખ હતા. ઇસ્કોનનું પૂરું નામ શું થશે? ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ. કયો દેશ ટેક્સ ચૂકવવા બાબતે ફેશિયલ રિકોગ્નાઇઝ સિસ્ટમ ધરાવનાર પ્રથમ દેશ બન્યો છે? તો સિંગાપોર. યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ મંડળમાં ભારતના આગામી કાયમી પ્રતિનિધિ તરીકે વિશાલ શર્માની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો, હા, આપણા રાઈટ આન્સર. હવે જોઈએ આજના વિજેતા કોણ છે. આજના વિજેતા છે જાનકી પટેલ, ગાંધીનગરથી. ખૂબ ખૂબ અભિનંદન જાનકી પટેલ, એક સરસ મજાનું બેબી છે. જે પણ નામ હોય તે, જાનવી યાદ જે પણ નામ હોય તે, સરસ મજાનું, એક સરસ મજાની સ્માઇલ સાથે લાગે છે કોઈ સ્કૂલનું હશે, એટલે કોઈ ચેર પણ છે અને કોઈ રમત માટેનું પણ છે બેકગ્રાઉન્ડ પણ, એવું કંઈ લાગે છે. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત દીપોત્સવીના કેટલામાં અંકનું વિમોચન કર્યું? ગુજરાત દીપોત્સવીના અંકનું વિમોચન કર્યું તે કેટલામાં ક્રમમાં છે? તો 2076. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત દીપોત્સવી અંક 2076 એટલે કે 2076નું વિમોચન કર્યું. ગુજરાતના પ્રતિષ્ઠિત સર્જકોનું સાહિત્ય સર્જન સંકલિત કરીને દીપોત્સવી અંક પ્રસ્તુત કરવામાં આવ્યો, કે જે ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે? માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. દરેક વર્ષે ગુજરાતના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત અને સંસ્કાર વારસાને ગુજરાત દીપોત્સવી અંકના માધ્યમથી એને પ્રસ્તુત કરવામાં આવે છે, લોકો સમક્ષ મૂકવામાં આવે છે, જેમાં ગુણવંતભાઈ શાહ, વિષ્ણુ પંડ્યા, જોરાવરસિંહ જાદવ, મોહમ્મદ માકડ, રઘુવીર ચૌધરી, માધવરામ મનોજ, કુમારપાળ દેસાઈ, રાજેન્દ્ર શુક્લ જેવા પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જન શીલ છે એને ઉલ્લેખ કરેલો હોય છે અને તેને આ દીપોત્સવી અંકમાં રજૂ કરવામાં આવે છે. 30 અભ્યાસ લેખો, 35 નવલિકાઓ, 19 વિનોદિકાઓ, 8 નાટિકાઓ અને 108 જેટલી કાવ્ય રચનાઓ ગુજરાત દીપોત્સવના અંકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આ જે અંક છે એ અંક કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અથવા કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો માહિતી પ્રસારણ વિભાગ દ્વારા. એના સચિવ કોણ છે? તો અશ્વિની કુમાર તેના સચિવ છે. ડૉક્ટર તુલસીદાસ ચૂગ અવોર્ડ 2020થી તાજેતરમાં કોને સન્માનિત કરવામાં આવ્યા? ડૉક્ટર તુલસીદાસ ચૂગ અવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યો છે ડૉક્ટર સતીશ મિશ્રાને. ડૉક્ટર સતીશ મિશ્રા એમને સન્માનિત કરવામાં આવ્યા છે. નેશનલ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ ઇન્ડિયા એ ડૉક્ટર સતીશ મિશ્રાને ડૉક્ટર તુલસીદાસ ચૂગ અવોર્ડ 2020 માટે પસંદ કર્યા છે. જો પસંદ પામ્યા છે તે ડૉક્ટર સતીશ મિશ્રા એ હાલમાં મોલેક્યુલર પેરાસિટામોલોજી એન્ડ ઇમ્યુનોલોજી લખનૌના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ છે. તેમને કઈ શોધ બદલ અવોર્ડ આપવામાં આવ્યો છે તે આપણા માટે મહત્વનું છે. મેલેરિયો પરોપજીવીના જીવનચક્ર પર સંશોધન કાર્ય કરવા બદલ તેમને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ તાજેતરમાં કોને સોંપવામાં આવ્યો? હાલ હવે નવા મુખ્ય અધિક એટલે કે અધિક સચિવ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. કોને સોંપવામાં આવ્યો છે? પંકજ કુમારને આપવામાં આવ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો કે નવો જે ચાર્જ આપવામાં આવ્યો છે પંકજ કુમાર, અને પહેલો કોની પાસે ચાર્જ હતો? અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ શ્રીમતી સંગીતા સિંહ. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ 1986 બેચના સિનિયર આઈએસ ઓફિસર સંગીતા સિંહ 31 ઓક્ટોબર એટલે કે આજ રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના સ્થાને હવે વધારાનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે. પંકજ કુમાર હાલ કઈ પોસ્ટ ધરાવે છે? તો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ છે. કે તેઓ સંગીતા સિંહ જેમની 31 ઓક્ટોબરના રોજ એટલે કે આજ રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે, તેમનો ચાર્જ એટલે કે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકેનો વધારાનો ચાર્જ કોણ સંભાળશે? પંકજ કુમાર. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ 1986 બેચના આઈએએસ અધિકારી છે અને તેઓ છેલ્લા 3 વર્ષથી મહેસૂલ વિભાગ સંભાળી રહ્યા છે.
ક્યારથી ચાર્જ લેશે? તો 31 ઓક્ટોબરથી એ ચાર્જ સોંપી દેશે, એટલે કે 1 નવેમ્બરથી ચાર્જ સંભાળશે, આવતીકાલથી 1 નવેમ્બરથી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કોઈ કાયમી સિનિયર આઈએએસ અધિકારી નિમણૂક ન થાય ત્યાં સુધી આ ચાર્જ પંકજકુમારને સોંપવામાં આવશે. વયમર્યાદાના કારણે જે નિવૃત્ત થયા છે તેવા અધિક મુખ્ય સચિવ સિનિયર એ સંગીતા સિંહ, એમની પાસે વિજિલન્સ કમિશનરનો પણ વધારાનો ચાર્જ હતો. જો હવે વિજિલન્સ કમિશનરનો પણ વધારાનો હવાલો હતો તો હવે એના માટે કોઈ ઉલ્લેખ નથી કરાયો, બટ આપણે એટલું માની શકીએ કે સંગીતા સિંહનો ગૃહ સચિવ તરીકેનો જે અધિક મુખ્ય સચિવ તરીકે જે ચાર્જ સોંપવામાં આવ્યો છે પંકજકુમારે, તો એને એની સાથે સાથે આ જે ચાર્જ સોંપવામાં આવ્યો છે વિજિલન્સ કમિશનરનો ચાર્જ કોઈને સ્પેસિફાય નથી કર્યું, બટ એની સાથે સાથે મેબી હોઈ શકે. ભારતીય પોસ્ટે ટપાલ સેવાના કસ્ટમ ડેટાને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ કરવા માટે કયા દેશના પોસ્ટ વિભાગ સાથે કરાર કર્યા? ઇન શોર્ટ, આપણે ભારતીય પોસ્ટે અન્ય કયા દેશની પોસ્ટ સાથે ઇલેક્ટ્રોનિકલી ડેટા ટ્રાન્સફર માટેની એક MOU કર્યા છે, હસ્તાક્ષર કર્યા છે, કરાર કર્યા છે? તો અમેરિકા સાથે, US, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ખાતે. ભારતીય પોસ્ટ અને US ટપાલ સેવા એમના દ્વારા શિપમેન્ટ સંબંધિત કસ્ટમ ડેટાના ઇલેક્ટ્રોનિક વિનિમય માટે, એટલે કે ઇલેક્ટ્રોનિકલી આદાન પ્રદાન કરવા માટે આ એક પ્રકારને કરાર કરવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગની વસ્તુઓના આગમન પહેલા આંતરરાષ્ટ્રીય પોસ્ટલ આઇટમ્સના ઇલેક્ટ્રોનિક ડેટાની આપ લે કરવામાં આવશે. આ કરારથી હવે જે કરાર કરવામાં આવ્યો છે તેનાથી ફાયદો શું થશે? તો આ કરારથી અંતિમ સ્થાન પર વસ્તુના આગમન પહેલા આંતરરાષ્ટ્રીય ટપાલ વસ્તુનો ઇલેક્ટ્રોનિક ડેટા ટ્રાન્સમિટ અને પ્રાપ્ત કરવાનું શક્ય બનશે, એટલે કે ડેટા આપવાનું અને લેવાનું શક્ય બનશે. વૈશ્વિક પોસ્ટલ ફ્રેમવર્કની અનુરૂપ પોસ્ટલ વસ્તુઓ છે એમની કસ્ટમ ક્લિયરન્સને પણ અગાઉથી જાણકારી મળશે, એટલે અગાઉથી એ પણ અલર્ટ રહેશે, એટલે અહીંયા સ્પીડ પણ આવશે, એક્યુરસી સાથે સ્પીડ પણ આવશે. વિશ્વસનીયતા, દૃશ્યતા અને સુરક્ષાની દ્રષ્ટિએ ટપાલ સેવાના પ્રભાવમાં પણ ઘણા બધા સુધારા થશે. જે કરાર કરવામાં આવશે તે મુજબ ઇલેક્ટ્રોનિક એડવાન્સ ડેટાની આપ લે ટપાલ ચેનલ દ્વારા ભારતના જુદા જુદા ભાગોમાંથી USAના નિકાસ પર ભાર મૂકતા પરસ્પર વેપારને પ્રોત્સાહન આપવાની દિશામાં આ ઘણું મહત્વનું સાબિત થશે. કેમ કે આપણે ભારત અને USA વચ્ચે જે ઉત્પાદનો અથવા જે MSME એકમો છે એમના દ્વારા જે ઉત્પાદિત વસ્તુ છે એની ઘણી બધી આપ લે થાય છે, જેમ કે જેમ્સ એન્ડ જ્વેલરી, દવાઓ, ફાર્માસ્યુટિકલ અને ભારતના અન્ય જે લોકલ જે ઉત્પાદનો છે એની પણ અહીંયા ઘણી બધી એકબીજા દેશો વચ્ચે આપ લે થતી હોય છે. કારણ કે આપણે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, તો ગુજરાતની વસ્તુ ઇવન કે ભારતની વસ્તુ જ્યાં પણ ભારતીય લોકો વસતા હશે ત્યાં આપણે ભારતીય વસ્તુ એ યુઝ કરતા હશે. ભલે આપણે ભારતના લોકો ભારતની વસ્તુ યુઝ ના કરીએ, બટ વિદેશમાં આપણે ભારતીય લોકો રહેતા હશે એ મોટાભાગે પ્રિફર કરશે ભારતની વસ્તુ. ભારતીય પોસ્ટનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? નવી દિલ્હી આવેલું છે, અને ડિરેક્ટર જનરલ કોણ છે? એના ડિરેક્ટર જનરલ છે અરુંધતી ઘોષ. નાટો સંગઠન દ્વારા કયા દેશના એરબેઝ પર નવા સ્પેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે? નાટો દ્વારા એક નવું એરબેઝ સ્ટેશન બનાવવામાં આવશે, સ્પેસ સેન્ટર. તો ક્યાં બનાવવામાં આવશે? તો બનાવવામાં આવશે જર્મની ખાતે. રશિયા અને ચીનના વધતા જતા ખતરાનો સામનો કરવા માટે નાટો જર્મનીના રેમસ્ટાઇન એરબેઝ પર નવું સ્પેસ સેન્ટર બનાવશે. નાટોનું પૂરનામ શું થશે? નાટો, નાટોનું પૂરનામ આપણે યાદ રાખવું જોઈએ, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ નવું સ્પેસ સેન્ટર એ સંદેશાવ્યવહાર અને સેટેલાઇટ ઇમેજ સાથે નાટોના મિશનને ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ સાબિત થશે. અંદાજે 2000 જેટલા ઉપગ્રહો છે કે જે પૃથ્વીની પરિક્રમા કરે છે, અને તેમાંથી અડધાથી વધુ ઉપગ્રહો નાટોના સભ્ય દેશો દ્વારા સંચાલિત છે. તો જો મોટાભાગના જે છે ઉપગ્રહો એ કોના દ્વારા સંચાલિત છે? તો નાટો ઉપગ્રહ. નાટોમાં કેટલા મેમ્બર કન્ટ્રીઝ છે? કેટલા મેમ્બર છે કન્ટ્રીઝ? તો 30 છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? 4 એપ્રિલ 1949. અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નાટોનું હેડક્વાર્ટર આવેલું છે બેલ્જિયમ, બેલ્જિયમ એનું હેડક્વાર્ટર આવેલું છે. મોબાઈલ ફોન સેવાઓથી લઈને હવામાનની આગાહી સુધીની દરેક વસ્તુ માટે ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો આપણે આ સેટેલાઇટનો જે ઉપયોગ કરીએ છીએ એમાં મોટાભાગના જે સેટેલાઇટ છે એ 40% કરતાં તો વધારે એવા છે કે જે આપણે કમ્યુનિકેશનના છે, એટલે કે જેટલા પણ આ ઉપગ્રહ છે એમાંથી મોટાભાગના, એટલે કે અંદાજ એવું કહી શકાય કે 40% અથવા 40%થી વધારે, એની મતલબ કે એની આસપાસના જે ઉપગ્રહો છે એ તો સંદેશાવ્યવહાર માટેના છે, એટલે કે આપણે આ ખૂબ મહત્વનો પાર્ટ ભજવે છે. કયા બે ઉત્તર પૂર્વી રાજ્યો વચ્ચેના સરહદ વિવાદે તાજેતરમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું? ઇન શોર્ટ, કે કયા બે એવા ઉત્તર પૂર્વી રાજ્યો છે કે જ્યાં ઘર્ષણ ઘણું બધું વધ્યું છે? તો આસામ અને મિઝોરમ. આસામ અને મિઝોરમના સરહદી વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ વચ્ચે સરહદ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આસામ અને મિઝોરમની સરકારો વચ્ચે
જે કરાર હેઠળ સરહદી વિસ્તાર છે તેને નો મેન્સ લેન્ડ તરીકે માન્યતા આપવા તેમજ યથાવત રાખવા માટે સહમત થઈ હતી. હવે જો અહીંયા આ પહેલાં સમજી લઈએ, નો મેન્સ લેન્ડ એટલે શું? કે ત્યાં કોઈ વ્યક્તિ નહીં હોય, એક એવો વિસ્તાર, ભૂમિ અથવા તો બે રાજ્યો અથવા તો બે દેશો વચ્ચે એવો એક વિસ્તાર અથવા પ્રદેશ અથવા કોઈ પણ એક એવો એરિયા કે જ્યાં સામાન્ય રીતે કોઈ નાગરિકને પ્રવેશ આપવામાં આવતો નથી. એક સપોઝ કે એક્ઝામ્પલ લઈએ કે આ બે રાજ્યો છે, તો બે રાજ્યો વચ્ચેનો કોઈ એક પાર્ટ નક્કી કર્યો હશે, તો આ પાર્ટ છે એને નો મેન લેન્ડ કહી દઈએ, તો અહીંયા કોઈ વ્યક્તિઓ નહીં હોય તો શું થશે? અહીંયા દૂર દૂર હશે તો કોઈ સંઘર્ષ થવાનો જ નથી, તો કોઈ ઘર્ષણ બળ થશે નહીં. એટલે અહીંયા આ પ્રકારનો એક નો મેન્સ લેન્ડ આ પ્રકારે યાદ રાખીશું. આસામ અને મિઝોરમની સરકારો વચ્ચે આ નો મેન્સ લેન્ડ તરીકે એક આ પ્રકારની જે સ્થળ પસંદ કરવાનું અને એને કન્ટિન્યુ રાખવા માટેની આ પ્રકારની એક સમજૂતી થઈ હતી. હાલમાં લાયલપુર ગામ કે જે આસામનું છે ત્યાંના લોકો દ્વારા કેટલાક હંગામી ઝૂંપડીઓ બનાવવામાં આવી હતી, તેમાં કથિત સ્થિતિની જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને તેને મિઝોરમના લોકોએ ઝૂંપડપટ્ટીઓને સળગાવી દીધી હતી. હવે આ આગ લગાવી દીધી હતી તો એના કારણે આ એક ઘર્ષણ બળ થયું છે અને આવું વારંવાર ઘણી બધી વખત આવો વિવાદો થતા આવ્યા છે. હાલના આસામ અને મિઝોરમ રાજ્યની સીમા પૂર્વ વસાહતી સમયની છે. તે સમયે મિઝોરમ આસામનો એક જિલ્લો લુશાઈ હિલ્સ તરીકે ઓળખાતો હતો. હવે આ જિલ્લો એ પણ આપણા પરીક્ષણ દ્રષ્ટિએ મહત્વનો છે. લુશાઈ હિલ્સ બંને રાજ્યો વચ્ચેના વિવાદની શરૂઆત 1875માં એક સૂચનાથી થઈ હતી, જે અંતર્ગત લુશાઈ હિલ્સને કાંપના મેદાનથી અલગ કરવામાં આવ્યું હતું. આ લુશાઈ હિલ્સ એ શેના માટે? તો કાંપના મેદાનથી અલગ કરવા માટે આવ્યું. જીપીએસસી આવો ક્વેશ્ચન પૂછી લેશે. બાદમાં લુશાઈ હિલ્સ અને મણિપુરની સીમાઓ પણ 1933ના ચાર્ટર એક્ટ હેઠળ સીમાંકિત કરવામાં આવી હતી. કયા રાજ્યએ સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ અને સુમંગલ પોર્ટલ નામના બે પોર્ટલ શરૂ કર્યા? તો ઓડિશા સરકારે આ બે પોર્ટલ શરૂ કર્યા છે. સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ અને સુમંગલ પોર્ટલ આ પ્રકારના બે પોર્ટલ શરૂ કર્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઓડિશા સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ અને સુમંગલ પોર્ટલ નામના આ બે પોર્ટલ શરૂ કર્યા, જેમાં સુમંગલ પોર્ટલ છે તે આંતરજ્ઞાતિમાં લગ્ન પ્રોત્સાહન માટે અને બીજું છે ઓડિશા સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ કે જે શિષ્યવૃત્તિ સાથે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રકમ જમા થશે. હવે સરકારની એવી રજૂઆત છે કે રાજ્યના 8 વિભાગો દ્વારા 21 જેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને શૈક્ષણિક પછાત વર્ગના 11 લાખથી વધુ લાભાર્થી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પોર્ટલનો લાભ મળશે. ઇન શોર્ટ, તમારા બંને પોર્ટલો યાદ રાખવાનું છે, પોર્ટલ છે અને ઓડિશા સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ, તો અહીંયા આપણે સ્કોલરશિપ છે એના પરથી જ ખબર પડી જશે કે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. સુમંગલ પોર્ટલ, સુમંગલ એટલે કે એકબીજાનું મિલન થવાનું છે, મંગલ થવાનું. સુમંગલ પોર્ટલ તો આંતરજ્ઞાતિમાં લગ્નને પ્રોત્સાહન આપવા માટેનું આ પોર્ટલ છે. ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને ત્યાંના રાજ્યપાલ ગણેશીલાલ છે. ચલો હવે જો આજના ટોપિક્સ વિશે વાત કરીએ. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જે વીમા જાહેરાત અને ખુલાસો રેગ્યુલેશન 2020, તે અંતર્ગત ગ્રાહકોના હિતને અયોગ્ય અને ગેરમાર્ગે દોરતી જાહેરાતથી બચાવવા માટે વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળે મુસદ્દો તૈયાર કર્યો છે, એટલે કે ઈડા. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઈડા અથવા તો ઈડાઈ, આ બંને હોઈ શકે. ઈડા એક સ્વાયત્ત સંસ્થા છે અને તેનો અવકાશ ભારતમાં વીમા અને વીમા ઉદ્યોગને નિયંત્રિત કરવાના પ્રોત્સાહન માટે એની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1999માં. ઈડાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1999માં એની સ્થાપના કરવામાં આવી હતી ઈડા એક્ટ અંતર્ગત, એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1999 અંતર્ગત એની સ્થાપના કરવામાં આવી હતી. એનું હેડક્વાર્ટર ક્યાં છે? ઈડાનું હેડક્વાર્ટર છે હૈદરાબાદ. જો બીજા ટોપિક વિશે વાત કરીએ. તમિલનાડુમાં યંગ એડવોકેટ્સ વેલફેર ફંડની શરૂઆત કરવામાં આવી. યંગ એડવોકેટ્સ વેલફેર ફંડ એ નવા ઉમેદવારોને પ્રારંભિક પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થશે. લો કોલેજ પૂર્ણ કરીને આવતા વકીલોને 2 વર્ષ માટે 3000 રૂપિયા માસિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. કેટલી રકમ આપવામાં આવશે? તો 3000 રૂપિયા મંથલી આપવામાં આવશે. કેટલા સમય માટે? 2 વર્ષ માટે. સામાન્ય રીતે લો કોલેજના ફ્રેશર્સને બાર કાઉન્સિલમાં નોંધણી તરીકે કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરવાથી 3-4 વર્ષ જેટલો સમય લાગે છે અને જે સિનિયર એડવોકેટ હોય છે તેની સાથે કામ કરવું પડતું હોય, એટલે કે સિનિયર એડવોકેટ જે હોય છે એટલું બધું એને ફંડ આવતો તેને એટલું બધું બેનિફિટ નથી મળી શકતો, તો પછી એ પોતાની રીતે અનુકૂળતા પ્રમાણે સરકાર એને સહાય આપી શકે, એટલા માટે દર મહિને 3000 રૂપિયા 2 વર્ષ સુધી આપશે. ત્રીજા ટોપિકની વાત કરીએ.
દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવનારને હવે 5 વર્ષ સુધીની કેદ અને 1 કરોડ સુધીનો દંડ. અપ ટુ તો 5 વર્ષ સુધીની કેદ અને 1 કરોડ સુધીનો દંડ. દિલ્હી એનઆરસીમાં પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્રીય કાયદો લાવ્યો છે કે જેમાં પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા 20 સભ્યોના પંચની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ઈપીસીએને વિખેરી નાખવામાં આવ્યું છે. પર્યાવરણ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ તંત્ર એટલે કે ઈપીસીએને વિખેરી નાખવામાં આવ્યું છે અને તેના સ્થાને હવે 20 સભ્યોનું એક કમિશન બનાવવામાં આવ્યું છે. વટહુકમ છે એને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ ઇન નેશનલ કેપિટલ રિજન એન્ડ એડ જોઇનિંગ એરિયા ઓર્ડિનન્સ 2020 નામ આપવામાં આવ્યું છે. હવે આવું નામ કેમ આપવામાં આવ્યું છે? તો માત્ર ને માત્ર દિલ્હી જ નહીં, દિલ્હીની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારને પણ અહીંયા લાગુ પડે છે. આ વટહુકમ દિલ્હી તથા એનઆરસીની આજુબાજુ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિસ્તારમાં પણ લાગુ પડશે. પંચ પાસે જે 20 સભ્યોની ટીમ બનાવવા છે, પંચ બનાવો છો, તેમાં તેની પાસે હવાની ગુણવત્તાના માપદંડો બનાવવા, પર્યાવરણીય પ્રદૂષણને દૂર કરવા, કાયદાનો ભંગ કરનાર પરિસરોનું નિરીક્ષણ કરવું, કાયદાનું પાલન ન કરતા ઉદ્યોગો હોય, એકમો વગેરેને બંધ કરવાનો આદેશ આપવાની શક્તિ પણ એની પાસે રહેલી છે. હવે ઘણી વખત આપણે જોયું હોય કે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આ પ્રકારની એર ક્વોલિટી, એક શબ્દ આવે છે AQI, એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ. તો આ એર ક્વોલિટી ઇન્ડેક્સના આધારે એને દંડ ફટકારી શકશે. ચલો એર ક્વોલિટી ઇન્ડેક્સ જોઈ લઈએ. તો 0 થી 50ની વચ્ચે હોય તો એને સારો કહેવામાં આવે છે, ગુડ, સારો કહેવામાં આવે છે. ત્યારબાદ 51 થી 100 સુધીનો હોય એર ક્વોલિટી ઇન્ડેક્સ, 51 થી 100 સુધી, તો એને સંતોષકારક કહેવાય છે. 101 થી 200 વચ્ચે હોય તો એને મધ્યમ કહેવાય છે અને 201 થી 300 સુધી હોય તો એને ખરાબ માનવામાં આવે છે અને 301 થી 400 વચ્ચે હોય તો એને ખૂબ જ ખરાબ કહેવાય છે, એટલે કે ડેન્જર કહેવાય છે. અને 401 થી લઈ અને 500 હોય તો એને ડેન્જર, અતિ ગંભીર, ગંભીર એને કહેવામાં આવે છે. આ એર ક્વોલિટી ઇન્ડેક્સ એ યાદ રાખજો. નરેન્દ્ર મોદીએ સેરાવીક એટલે કે ઇન્ડિયા એનર્જી ફોરમનું ઉદઘાટન કર્યું. તેનું આયોજન IHS માર્કેટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેની થીમ કઈ રાખવામાં આવી છે? ઇન્ડિયાઝ એનર્જી ફ્યુચર ઇન અ વર્લ્ડ ઓફ ચેન્જ, આ થીમ રાખવામાં આવી છે. હવે આ કેટલામું સંસ્કરણ છે? કેટલામી છે? આ 4th આ એનર્જી ફોરમ છે. સ્થાનિક ઉડ્ડયનની દ્રષ્ટિએ જોઈએ તો ભારત 3જો સૌથી મોટું અને ઝડપથી વિકસિત કરતું ઉડ્ડયન બજાર છે. ભારતીય કેરિયર્સ એટલે કે કેરિયર્સ એટલે શું કહેવાય, એક જગ્યા પરથી બીજી જગ્યાએ મૂવ કરવા માટે, એ પ્રકારે 2024 સુધીમાં તેમના કાફલાના કદને 600થી વધારીને કેટલા ડબલ કરશે, એટલે કે 1200 કરશે. ભારતે 2022 સુધીમાં અક્ષય ઉર્જાનો જે ટાર્ગેટ છે 175 ગીગાવોટ, હવે એ ટાર્ગેટ વધારીને 2030માં 450 ગીગાવોટ નક્કી કર્યું છે. મિત્રો, આજે 31 ઓક્ટોબર એટલે એકતા દિવસ, સરદાર પટેલની જન્મજયંતિ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. અહીંયા તમે જોઈ શકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે, 182 મીટરનું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે વિકાસ કામો છે એના પર એક નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, હાલમાં 2020માં આ જ રોજ 31 ઓક્ટોબર 2020માં ઘણા બધા આ પ્રકારના લોકાર્પણ થયા છે. 182 મીટરનું સ્ટેચ્યુ આ ઊંચાઈ, વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું, જે 182 મીટર કેવડિયા ખાતે આવ્યું છે સાધુ બેટ પર, તો જેને 31 ઓક્ટોબર 2018માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સી પ્લેન તો 31 ઓક્ટોબર 2020, ફેરી બોટ એટલે કે ક્રુઝ, લો ગાર્ડન, ભારત ભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, કેક્ટર્સ ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્યવન, જંગલ સફારી, આ બધી વસ્તુઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેવડિયા રેલવે લાઇન પણ બનાવવામાં આવશે કે જે 40% કામ પૂર્ણ થઈ ગયું છે, હવે 6-1 મહિનામાં એ ચાલુ થઈ શકે અને ત્યારબાદ એક રિસોર્ટ પણ બનશે જે અંદાજે 6-1 મહિનાની આસપાસમાં બની જશે. આપણે અહીંયા જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું 182 મીટરની ઊંચાઈ ધરાવે છે. ચલો મિત્રો, તમે બધા રેડી હશો આજના ક્વિઝના પ્રશ્નો માટે. તો આ રહ્યા ક્વિઝના પ્રશ્નો. તાજેતરમાં એક અહેવાલ મુજબ ગુજરાતમાં સૌથી વધુ રીંછની વસ્તી કયા જિલ્લામાં છે? ભારતના મુખ્ય વિજિલન્સ કમિશનર કોણ છે? આદિજાતિ, કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ તાજેતરમાં સેન્ટર ઓફ એક્સલન્સ ક્યાં ક્યાં સ્થાપ્યા, એટલે કે અહીંયા સ્થળ તમારે આપવાનું છે, પ્લેસ, સ્થળનું નામ આપવાનું છે. શ્રી ગુરુ તેગ બહાદુરની કેટલામી જન્મજયંતિ વર્ષ ઉજવાઈ રહ્યું છે?
भारत सरकार ना आत्मनिर्भर भारत अभियान अंतर्गत भारतीय सेना व्हाट्सएप ना स्थाने कई एप वापरशे? तो आ पांच प्रश्नों ना राइट आंसर क्या है, तमारे व्हाट्सएप करवानो छे। तो मित्रों आ हता आपणा 31 ऑक्टोबર 2020 ना रोज ना अति महत्वना प्रश्न, तेना विषे आपणे चर्चा करी। मळीए नेक्स्ट वीडियो में। थैंक यू फॉर वॉचिंग बुपर्स करंट अफेयर।